રાજકોટમાં પોલીસે ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અંડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમી ચૂકેલા ક્રિકેટરની માતાએ મીડિયા સમક્ષ પોતાનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડી ગયો છે તેવી ચિઠ્ઠી લખી ઘર છોડી ગયાનું જણાવ્યું હતું. જોકે પોલીસે મહિલાનું નિવેદન નોંધી તપાસ આધારે પોલીસે રેડક્રોસ રોડ પર આવેલી એક હોટલમાંથી આ ક્રિકેટર અને પૂર્વ પત્નીને ડ્રગ્સ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. પોલીસે 6 શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. રાજકોટમાં રહેતા અલકાબેન મનોજભાઈ અંબાસણાએ પોતાનો પુત્ર આકાશ અને પૂર્વ પુત્રવધુ અમી ડ્રગ્સના ચોંગલમાં ફસાયો હોવાની મીડિયા સમક્ષ આવ્યતી જણાવી હતી. બાદમાં અલકાબેને નિવેદન આપી તપાસ હાથ ધરાવી હતી, જેમાં મોડી રાત્રે રાજકોટ શહેરની તમામ હોટલો ચેક કરવામાં આવી, જેમાં રેડક્રોસ પાસે આવેલા શિવશક્તિ હોટલના એક રૂમમાંથી આકાશ, તેની પત્ની અમી, દીપકભાઈ ચોલેરા અને ઇરફામ અબ્બાસ પઠાણી મળ્યા આવ્યા હતા. તેમનો સામાન ચેક કરતા ગાદલા ઉપરથી 3 ઇન્જેક્શન, જેમાંથી એક ખાલી અને એક થોડું ભરેલું, એક પૂરું ભરેલું ઇન્જેક્શન એમ કુલ 3 ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસના કહેવા મુજબ એમડી ડ્રગ્સ ઇન્જેક્શનમાં હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ ઇન્જેક્શન મારફતે નસો કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે અને ત્રણેયના બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યા છે. આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનના જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મુદ્દા માલ એફએસએલ ખાતે મોકલી આપતા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ત્રણેય લોકોની વિગતવાર પૂછપરછ હાલ ચાલી રહી છે. આકાશ તથા અમીને યોગ્ય કાઉન્સેલર તથા કાઉન્સેલિંગ કરવાની અને તેમના ડ્રગની લત છોડાવવા માટે રિહેબિલિટેશન માટે પણ તજવીજ ચાલુ છે અને તેમના માતાને આ બાબતે જાણ પણ કરવામાં આવી છે. આકાશની પૂછપરછ દરમિયાન તેવું જાણવા મળ્યું છે કે મિત્રોની સંગતને કારણે પોતે અને અમીએ 2015થી એમડી ડ્રગ્સનું સેવન ચાલુ કર્યું છે. આ અંગે વધુ તપાસ રાજકોટ પોલીસ કરી રહી છે. ગઈકાલે જે મહિલાએ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી જે પોલીસને મેસેજ આપ્યો છે એ મહિલા 17 તારીખે જૂન મહિનામાં સૌથી પહેલાં અમારે ત્યાં પોલીસ પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા. એમની સાથે એમના પુત્ર અને એમના પુત્રવધુ પણ હતા. એમના પુત્ર અને પુત્રવધુ તે જે તે સમયે પણ ડાયવોર્સ્ડ હતા અને અત્યારે પણ ડાયવોર્સ્ડ છે. એ બંને જે છે એ ડ્રગ એડિક્ટ થઈ ગયા છે એવી મુખ્ય ફરિયાદ એમની હતી. ડ્રગ એડિક્ટ હોવાને કારણે પહેલાં તો અમારું સજેશન એવું હતું કે એને રિહેબિલિટેશન સેન્ટર માટે ક્યાંક પ્રયત્નો કરીએ, પણ સાથે સાથે અમે એ વિચાર્યું કે જે લોકો પાસેથી એ ડ્રગ ખરીદે છે એને આપણે કંઈક પકડવા માટેના પ્રયત્નો કરીએ જો એ ઇન્ફોર્મેશન આપે તો. એ લોકો ઇન્ફોર્મેશન આપવા માટે તૈયાર હતા એટલે અમે એટ એ ટાઈમ જે દિવસે 17 તારીખે જ એ મહિલાને વેઇટિંગ એરિયામાં વેઇટ કરાવી અને અમારી SOGના PI અને એમની આખી ટીમ ખાનગી ડ્રેસમાં અહીંયા CP ઓફિસ બોલાવેલી. ત્યાર પછી એ મહિલાને તૈયાર કરી કે એ ડ્રગ મંગાવે જેથી કરીને અમે એક ટ્રેપ કરી શકીએ અને એમણે સંપર્ક કર્યો કે જે એમને આપતા હતા સુધા કરીને ડ્રગ પેડલર એને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. લગભગ 1-1.5 કલાક પછી એનો સંપર્ક થયો અને પછી એક પર્ટિક્યુલર જગ્યાએ રાજકોટમાં ટ્રેપ પણ ગોઠવવામાં આવી જ્યાં અમે ખાનગી યુનિફોર્મમાં SOGની એની ટીમ અને ખાનગી વાહનોમાં બીજી સપોર્ટમાં ઘણી બધી ટીમ અરજદાર સાથે મોકલાવી. એ જગ્યાએ ટ્રેપ સક્સેસફુલી નહીં ગઈ એટલે જગ્યા બદલવામાં આવી, ફરીથી એમને બોલાવવામાં આવ્યા અને એવી રીતે 2-3 જગ્યાએ અલગ અલગ ટ્રેપ કરવામાં આવી પણ એ સક્સેસફુલી તે દિવસે અમે નહીં પકડી શક્યા. પણ એમની ફરિયાદ